ડોક્ટર નલિન ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે 2 ઓક્ટોબરે પૂજ્ય બાપુની 151મી જન્મ જયંતિ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસે મુખ્યમંત્રીના હસ્તકે 835 આંગણવાડી સેજા કચેરી બ્લોક ઓફિસના ભવનોનું ઈ લોકાર્પણ અને ભૂમિપૂજન તેમજ નીતા એપ્લિકેશન લોન્ચિંગ અને માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે હેન્ડ વોશિંગ કાર્યક્રમ પણ યોજાયો. 5 લાખ બહેનોએ હેન્ડ વોશિંગ કર્યું. સુંદર કામગીરી કરનારને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. સાબરકાંઠામાં 192 જગ્યાએ કાર્યક્રમો યોજાયા. મુખ્ય કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે માતા યશોદા એવોર્ડ પ્રમાણપત્ર અર્પણ, કુપોષણ અને સ્વચ્છતા માટે શપથ લઈ સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી, પૂજ્ય મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને 5000 સ્થળોએ 5 લાખ બહેનોએ હેન્ડ વોશિંગ કરીને અનોખી રીતે પૂજ્ય બાપુની જન્મજયંતિ ઉજવણી આ વર્ષે કરી હતી. એટલું જ નહીં, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 1001 જેટલા આંગણવાડી સેજા કચેરી અને બ્લોક ઓફિસની નવનિર્માણ ઈ લોકાર્પણ ભૂમિપૂજન તથા નીતા નંદગર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મનું નિર્દેશન ઉપસ્થિત મહાનુભાવો અને આંગણવાડીની બહેનો દ્વારા નિહાળવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને અને ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઈ પંડ્યા અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા ડૉક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આપણી ધરતીના પનોતા પુત્ર પૂજ્ય મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. પોતે જાતે રૂમની સફાઈ કરતા તેમના પગલે પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથમાં ઝાડુ પકડીને જાતે સફાઈ કરી ગંદકીને દૂર કરવાનું જે બીડું ઉપાડ્યું હતું તેમાં મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, સેલિબ્રિટી વગેરે આહવાનને ઉપાડીને સ્વચ્છતાના મિશનમાં ઉત્સાહભેર જોડાયા હતા. તેના સારા પરિણામો મળ્યા છે. આજે 5000 જગ્યાએ કાર્યક્રમો યોજાયા છે અને 5 લાખ બહેનો દ્વારા 70 સેકન્ડ હેન્ડ વોશિંગ કરવામાં આવ્યું છે. 7 સ્ટેપમાં 70 હેન્ડ વોશની વૈજ્ઞાનિક રીતે ખરેખર અદ્ભુત છે. આ સૌ બહેનોને દિલથી ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે કોરોના મહામારીથી હાથ વગો સરળ ઉપાય આ હેન્ડ વોશિંગ છે. આ સંદેશો આપણે છેક શિવાળાના માનવી સુધી પહોંચાડીએ. માતા યશોદા એવોર્ડથી આજે આંગણવાડી બહેનોને જિલ્લા કક્ષાનો એવોર્ડ, તલોદ તાલુકાના રાયણીયા આંગણવાડી વર્કર પંચાલ આશાબેન અને રમાબેનને આપી સન્માન સાથે રૂપિયા 31000 અને બીજા ક્રમે રૂપિયા 21000ના ચેકથી સન્માનિત કરાયા છે. તેઓ ભારતના ભૂલકાઓના ભાવિ ઘડતર અને પાયાના કાર્યકરો છે. સાબરકાંઠામાં 1365 જેટલી બહેનો બાળ ઘડતરમાં જોડાયેલી છે. આજે 192 જગ્યાએ આ કાર્યક્રમો યોજાયા છે. બાળકોની સારસંભાળ રાખવી અને પોષણયુક્ત આહાર આપી તેનું જતન કરે છે, સંસ્કાર ઘડતર કરે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર. આ પ્રવૃત્તિને વિશેષ ધ્યાન આપી નારી શક્તિનું ગૌરવ સાથે સશક્તિકરણ કરે છે. પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી આ કામ સારી રીતે કરી રહ્યા છે. 21મી સદીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની છે, તેમાં પાયાના કાર્યકરોની જોડીની ખૂબ મોટી સેવા કરી છે. આજે અહીં જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા અને બાળ કલ્યાણ તથા અધિકારીઓ અને પદાધિકારીઓને પણ આ તબક્કે અભિનંદન સાથે બિરદાવું છું. સોશિયલ ડિસ્ટન્સ સાથે સુંદર આયોજન કર્યું છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઈ પંડ્યાએ રાજ્ય સરકારની કામગીરીની સરાહના કરી હતી અને આજનો આ હેન્ડ વોશિંગ કાર્યક્રમ આજના પૂરતો સીમિત ન રહેતા સૌએ જીવનનો એક ભાગ બનાવી આ મહામારીમાં કાયમ સાબુથી હાથ ધોવા અપીલ કરી હતી. તે ખૂબ ઉપયોગી બની રહેશે. આઝાદી પછીનો આ જનઆંદોલનનો પ્રથમ સુંદર કાર્યક્રમ અને પાયાનો કાર્યક્રમ ગણાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને ઉજવણીનો ઉદ્દેશ પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામીએ સમજાવી કાર્યક્રમને સફળ બનાવવા સરાહનીય ભૂમિકા અદા કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા અગ્રણીઓ જીડી પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી અનિરુદ્ધ સુરઠિયા, જિલ્લા કલેક્ટર શ્રી સીજે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી, નાયબ માહિતી નિયામક શ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર, મહિલા અને બાળ કલ્યાણના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરી બહેનો અને હેન્ડવોશિંગ કરતી બહેનો માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક સંદેશ અને ફિલ્મ નિહાળી હતી. બ્યુરો રિપોર્ટ, ZSTV, હિંમતનગર.